અમરેલીના સાવરકુંડલાની શેત્રુંજી નદીમાં બ્લોક ફાળવવામાં કોંગ્રેસના ધારાસભ્યએ માંગ કરી છે લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે શેત્રુંજી નદીમાં બ્લોક ફાળવવામાં આવે સાથે રોયલ્ટી પાસ મારફત લોકોની સસ્તી રેતી મળી રહે તેવી પણ રજૂઆત કરવામાં આવી તો આગામી દિવસોમાં સરકાર દ્વારા શેત્રુંજી નદીમાં બ્લોક ફાળવવામાં નહીં આવે તો ધારાસભ્ય જન આંદોલન કરવાની ચીમકી ઉચ્યારી છે ઉલ્લેખનીય છે કે રેતી ઉપર પ્રતિબંધ હોવાથી લોકોને એક ટ્રેક્ટરના દસ થી બાર હજાર રૂપિયા ચૂકવવા પડે છે આ પત્ર એટલા માટે કે નિંદ્રામાંથી જાગો લોકોના ખાલી થઈ રહ્યા છે ત્યારે આજે ખનીજ માફિયાને આ લોકો પ્રોત્સાહિત કરતા એવું લાગી રહ્યું છે એક બાજુ નથી સરકારને કોઈ આવક થતી અને એક બાજુ પ્રજા પીડિત થઈ રહીશ ત્યારે આવનાર દિવસોની અંદર તાત્કાલિક ધોરણે શેત્રુજીની અંદર બ્લોક ફાળવવામાં આવે અને રોયલ્ટી પાસ મારફત લોકોને સસ્તી રેતી મળી રહે અને ઈઝી એનું કામ થઈ જાય એના માટે મુખ્યમંત્રીને અલ્ટિમેટમ આપ્યું છે બુલેટિનમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો